ધારે તો ઉપર બી પહોંચાડે અને જો ગરબડ કરી તો ઉપરથી નીચે પણ પટકાવી શકે હું વર્ષો પેલા કરતા ગામમાં ગયો હતો ગામનું નામ નહીં આપું જાત્રા કરીને હું અપાસ બેઠોને ટ્રસ્ટી આવ્યા પ્રમુખ હતા વંદન કર્યા વ્યાખ્યાન ગોઠવો તો સારું બીજા દિવસે વ્યાખ્યાન ગોઠવ્યા ભાઈ ખુશ થઈ ગયા ઇમ્પ્રેસ મને કે મહારાજ સાહેબ તમારે મારા ઘરે પગલા કરવા પડશે વરવા તો આવવું પડશે ત્યારે તો હું બહુ નાનો હતો એટલો મોટો કઈ પ્રવચનકારે કાર્ય નતો ને રોજ વ્યાખ્યાન વાંચતો નતો જાત્રા કરવા નીકળ્યા એટલે ભેગું પ્રવચન આપ્યું પ્રમુખને બહુ જ ગમ્યું મને કે આપણા ઘરે આવું જ પડશે હું સારું અગિયાર સાડા અગિયાર ગોચરી ઓરવા જઈએ જ મને કે મારી દુકાનનો માણસ આવી જશે દુકાનનો માણસ આવ્યો મને કે પધારો મારા સાહેબ આજે પ્રમુખને ઘરે ચલો અને દૂરથી જો આ દુકાનનો માણસ અને ઘરના માણસ માં ફરક દુકાન સુધી આવે કે રસોડા સુધી આવે રસોડા સુધી આવે તમારા ઘરે હું આવું તો તમે ઘરવાળીને કહો કે તમે ખુદ આવીને બોરાવો તમારો દીકરો બોરાવે ખલાસ

ડોરબેલ તમારાથી વગાડાય નહીં તમારી તો વાત થાય નથી હો તમે દીક્ષા લ્યો તો ખબર પડે કેવા કષ્ટો હોય છે હું ચંદનવાળા વાલકેશ્વરમાં એકવીસ માળની બિલ્ડિંગમાં ગયો એકવીસમાં માં માળથી મેં કીધું ઉતરીએ જેથી ઉપરના માળ ઘણી વખત લાભ નથી મળતો એટલે ઉપરના માળે ગયો પાછા દરવાજાની આગળ શું કર્યું લોખંડ ની જાળી કરી હવે લોખંડ ની જાળીમાંથી દરવાજામાં હાથ નાખવાનો હાથ તો ગયો પણ હવે ઓલું વાગે નહીં ફિટ થઈ ગયો મેં કીધું મર્યા આ તો કામે ન થયું હાથ સલવાઈ ગયો અને કાઢવા ગયો તો ઉપર નું છડતું જ નીકળી ગયું માંડ માંડ અંદર અવાજ પહોંચ્યો હશે મેં કીધું કોઈ આવે છે કે નહીં તમે લોકો છે ને દરવાજામાં શું નાખો છો આઈ ગ્લાસ મેં આમ નાખી અને બરાબર એ જ વખતે ઓલી શ્રાવિકાએ પણ આંખ મૂકી હવે એમાં આટલો મોટો ડોળો દેખાય મેં મરી ગયા ભૂત લાગે છે દરવાજો ખોલ્યો મને કે પધારો